વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ તો આજે આપણે મેનેજમેન્ટ ટુની અંદર ચેપ્ટર 5 કરવાના છીએ જેનું નામ છે સંચાલન ઉપયોગી ખ્યાલો તો ચેપ્ટર વન જે આપણું હતું પરિવર્તનનું સંચાલન જે આપણે આખું જ કમ્પ્લીટ કરી દીધું છે જેણે પણ વિડીયો નથી જોયો તો ચેનલ પર જઈને ફટાફટ જોઈ લેજો એન્ડ ડિસ્ક્રિપ્શનમાં પણ હું એની લિંક મૂકી દઈશ તો ત્યાંથી પણ તમે જઈ શકો છો આજે આપણે આ ચેપ્ટર ફાઇવની અંદરથી બે માર્ક્સના અને છ માર્ક્સના મોસ્ટ ઓફ લી ક્વેશ્ચન પૂછાય છે જેમાં વિઝન મિશન માર્કિંગ ક્ષમતા ટીક્યુએમ આ ટોપિક હું આ વિડીયોની અંદર કવર કરશું બીજા જે ટોપિક બાકી રહેશે એને પાર્ટ ટુની અંદર લેવાના છે તો જેણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો કમેન્ટ કરી લેજો તો લેટ સ્ટાર્ટ ચેપ્ટરનું નામ ખબર પડી ગઈ સંચાલન ઉપયોગી ખ્યાલો બુક્સ હોય તમારી પાસે તો બુક્સની સાથે લઈને બેસજો બુક્સની અંદરની જે ઘણું બધું તમને સમજાવ્યું છે તો એમાંથી જે જે મેઇન શબ્દો છે જે તમે લખશો તો ચેક કરનારને લાગશે કે હા આને આવડે છે તો એવા શબ્દો મેં કવર કરી લીધા છે જે તમારે યાદ કરીને પરીક્ષામાં લખવાના છે ઓકે તો વિઝન વિઝનથી સ્ટાર્ટ કરીએ તો વિઝન એટલે આસ દર્શન દ્રષ્ટિ કે સમણો ઓકે મતલબ કે તમે ભવિષ્ય માટે કંઈક જોઈ રહ્યા છો કોઈ સપનું આપણે જોઈએ તો કેવું હોય ભવિષ્ય માટેનું હોય મતલબ હવે વર્તમાનનું નહીં હોય ભવિષ્યનું હોય તો એવું જ અહીંયા સમજાવવામાં આવ્યું છે કે આસદર્શન અને સમણું શું છે વ્યક્તિ કે સંસ્થાના સંદર્ભમાં દૂરના ભવિષ્યમાં તેઓ શું સિદ્ધ કરવા ધારે છે

તો તે અંગેનો જે ખ્યાલ છે એને આપણે શું કહેવાનું છે વિઝન એટલે આમ નેચરલી તમે વિચારો તો કોઈ પણ કંપનીનું વિઝન શું હોય કે ભવિષ્યમાં એ કંઈક કરવાની છે કંઈક મોટું કામ કરવાની છે કે આટલા ટર્નઓવરની કંપની રાખવાની છે તે વિઝન થશે રાઈટ હવે અહીંયા અમુક ટોપિક અંદર આપ્યા છે કે વિઝન એ આંકડાકીય નથી એના જે લક્ષ્યાંકો કે જે હેતુઓ છે એ કેવા હોય છે આંકડાકીય હોતા નથી સમયબદ્ધ નથી એટલે કે એને વિઝનને કમ્પ્લીટ થતાં કેટલો ટાઈમ લાગશે એનો જે ટાઈમ પીરિયડ છે એ નક્કી નથી થાય પણ કે નહીં પણ થાય જે પણ વ્યક્તિઓ છે એ શમણાં જોનારાઓ છે ઓકે એક્ઝામ્પલ તમને આપ્યું છે કે ગાંધીજી ગાંધીજીએ શું સપનું જોયું આઝાદીનું સપનું જોયું ઓકે તો એના માટે એ લોકોએ કાંઈ ટાઈમ નહોતો નક્કી કર્યો કે ઓગણીસો સુડતાલીસ સુધી મારું આ વિઝન કમ્પ્લીટ હોવું જોઈએ નું એ સમયબદ્ધ નથી પછી કે નહેરુએ પણ જોયું હતું કે એક સમાજવાદી રચના એમને કરવી હતી તો એમણે એમના પ્રયત્નો ચાલુ રાખ્યા ઓકે આ પણ એક સમયબદ્ધ નથી ઓકે તો વિઝન ખબર પડી ગઈ દૂરના ભવિષ્ય માટે તમે જે કંઈક સિદ્ધ કરવા માંગો છો કે આવતા દસ પંદર વર્ષમાં કંપની કેવી હશે કે એની કામગીરી કેવી હશે તો એ તમારું વિઝન થઈ ગયું ઓકે આપણે તો કંપનીના સંદર્ભમાં જોવાનું છે પછી છે મિશન મિશન એટલે જીવનનું ધ્યેય પેલા વિસન હશે એના પરથી જ વિસન પરથી જ મિશન બનશે ઓકે વિઝન પરથી જ મિશન બનશે મિશન એટલે કે જીવનનો ધ્યેય તમારું જીવનનો ધ્યેય શું છે મતલબ કંપનીનો ધ્યેય શું છે કંપનીનું જે જીવન છે એનો ધ્યેય શું છે કંપની કે સંસ્થાના અસ્તિત્વનો મુખ્ય હેતુ શું છે કોઈ કંપની કે મારે ગ્રાહકને સારામાં સારો પ્રોડક્ટ મતલબ જેટલા બી સમાજમાં કે બજારમાં લોકો છે એમને મારે સારો પ્રોડક્ટ આપવો છે એ તમારો મુખ્ય હેતુ છે ઓકે તો તમારા જીવનનો ધ્યેય એ જ છે કે મારે મુખ્ય હેતુ કયો છે ગ્રાહકને સારી વસ્તુ મળવી છે અમુકનો હોય કે સારામાં સારું મારું ટર્ન ઓવર હોવું જોઈએ સારામાં સારો મારી કંપની ખૂબ જ મોટી ટર્ન ઓવરની ખૂબ જ નફો કરતી કંપની હોય છે તો એ તમારો મુખ્ય હેતુ થઈ ગયો તમારો જીવનનો હેતુ મતલબ તમારી જે કંપનીનું અસ્તિત્વ છે સિમ્પલ કંપની કે સંસ્થાના અસ્તિત્વનો મુખ્ય હેતુ એટલે કે મિશન જે જીવનનો હેતુ આપણે જોયો હવે છે કે દરેક ધંધા સંસ્થા વ્યવસાયના અસ્તિત્વને ન્યાય અથવા તો યથાર્થ ઠેરવતા મૂળભૂત હેતુઓ છે એટલે તમારું જે બી મિશન હશે તો એનાથી જ તમારા જે કંપની છે એ જે જે અસ્તિત્વ છે કેવું થઈ જશે ન્યાય અને યથાર્થ ઓકે મૂળભૂત હેતુ હશે એને તમે જીવનનું ધ્યેય તો અહીંયા પણ બે વ્યાખ્યા હતી વિઝનમાં બી બે વ્યાખ્યા હતી એમાં શું હતું કે દૂરનું ભવિષ્યમાં તમે શું સિદ્ધ કરવા માંગો છો અને સેકન્ડ હતું કે દસ વર્ષ પછી તમારી કંપની કેવી દેખાશે કે એની કામગીરી કેવી હશે એ તમારું વિઝન છે મિશનમાં તમારો કંપનીના અસ્તિત્વ માટેનો મુખ્ય હેતુ કેવો છે અને અહીંયા એમ લખ્યું છે કે એવો મુખ્ય હેતુ કે જે તમારા અસ્તિત્વને કેવું બનાવી દે છે ન્યાય અથવા યથાર્થ ઓકે અહીંયા પણ ઉદાહરણ આપ્યા છે યુનિવર્સિટીનું ધ્યેય શું હોય છે જ્ઞાન પ્રસારનું મિશન હોય એમની પાસે હોસ્પિટલમાં શું હોય સારી તબીબી સારવાર પૂરી થવી જોઈએ જે પણ છે એમને કેવી સારવાર મળવી જોઈએ સારી સારવાર મળવી જોઈએ એવી જ રીતે આપણે તફાવત જોઈ લઈએ વિઝન અને મિશનનો બે માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે કે વિઝન અને મિશનનો તફાવત શું છે તો વિઝન શું હોય છે લાંબા ગાળાનું હોય છે દસ પંદર વીસ વર્ષ બાદ તમારી કંપનીનું અસ્તિત્વ શું છે એ બતાવે છે વિઝન જ્યારે અસ્તિત્વ તમારી કંપનીનું જે અસ્તિત્વ છે એને ન્યાય અને યથાર્થ ઠરાવવા માટે તમારે શું જરૂર પડશે મુખ્ય હેતુઓ જેને શું કહેવાશે મિશન વિઝન પરથી તમે મિશનને નક્કી કરી શકો છો તમારું વિઝન શું છે કે દસ પંદર વર્ષ પછી મારી કંપની આવી હશે ઓકે તો એને જ તમે મિશનમાં કન્વર્ટ કરશો કે હા આટલી મારી કંપની જોઈએ છે આવી કામગીરી જોઈએ છે તો એના માટે મુખ્ય હેતુઓ તૈયાર કરવા પડશે તમારે મિશન પરથી વિઝન નક્કી થતું નથી આંકડા કે રીતે સ્પષ્ટ હોતા નથી વિઝનને તમે આંકડા આંકડાકીય રીતે માપી નથી શકતા પરંતુ જે મિશન હોય છે એના લક્ષ્યાંકો કેવા હોય છે એકદમ સ્પષ્ટ હોય છે જેને તમે માપી શકો છો પછી સમયબદ્ધ નથી એટલે આમાં કોઈ ટાઈમ લિમિટ નથી જ્યારે ઓલામાં સમયબદ્ધ હોય છે કે આ મિશન તમારું કમ્પ્લીટ થશે અવ્યવહારું અશક્ય છે થાય પણ ન પણ થાય તમારું વિઝન તમારી જેવી કામગીરી પછી જ્યારે મિશન કેવું છે એક વ્યવહારું છે સ્વના બદલે પર પર વધુ ધ્યાન આપવામાં આવે છે એનો વિચાર કરવામાં આવે છે પછી છે એક ચિત્રાત્મક વર્ણન છે માહિતી સંચાર જેવી સંબંધિત માહિતી સંચાર થાય તે સંબંધિત સૌને ઉત્તેજિત કરવામાં આવે છે એક પ્રકારનું માહિતી સંચાર કરીને એટલે આ પ્રકારનું એક વિઝન છે બધાને કહેવામાં આવે છે કે આપણે આવી કલ્પના કરવામાં આવે છે કે આવી કંપની જોઈએ છે કે આવા હેતુઓ જોઈએ છે બટ જ્યારે મિશનમાં શું હોય છે યોગ્ય વ્યૂહરચના બનાવવી પડે મિશન માટે તમારે એની કાર્ય યોજના બનાવો એનું અમલીકરણ કરો અને એનું અનુસરણ કરો ઓકે આ છે બંનેનો તફાવત એકદમ ઇસી લખી નાખજો માર્મિક ક્ષમતા કેન્દ્રસ્થ કૌશલ્ય તો આમાં ઇન શોર્ટ પ્રસ્તાવના બી આપી છે મેં એમ જ કીધું છે કે ભૂતકાળમાં શું થતું હતું કે વ્યૂહાત્મક સંચાલનમાં તેઓ વૈવિધ્યકરણનો ઉપયોગ કરતા બહુ બધી પ્રોડક્ટ્સ બનાવતા એમ પરંતુ હવે શું કરવામાં આવે છે તમે એક પ્રોડક્ટ પણ બનાવો પણ એની અંદર એવી વસ્તુ હોવી જોઈએ જે બીજી કંપનીથી તમને અલગ પાડતી હોય એવું કંઈક એની અંદર સ્કિલ્સ કે એવી એક ક્ષમતા હોવી જોઈએ હવે વ્યાખ્યામાં તમે સમજો કે કંપની ઘણા લાંબા અનુભવ અને પુરુષાર્થથી અંતે જે પ્રાપ્ત કરે એવી અજોડ ક્ષમતા જેને કોઈ ના તોડી શકે જે હરીફોથી તેને જુદી પાડે છે ઓકે સમજી ગયા કંપનીના ઘણા લાંબા સમયના અનુભવથી અને તેના પુરુષાર્થના અંતે એને જે પણ કંઈ પણ જે ક્ષમતા અજોડ પ્રાપ્ત થઈ છે જે હરીફોથી એને જુદી પાડે છે અને ગ્રાહકોના લાભોને મૂલ્ય પ્રદાન કરવા ઘણું જ ઉપયોગી હોય છે મતલબ કે ગ્રાહકોને પણ એનાથી લાભ મળે છે વળી કોઈ એક વસ્તુ કે સેવા કે ધંધા પૂરતું મર્યાદિત નથી એ તમે એક વસ્તુ માટે જો એ ક્ષમતાને ઉપયોગ કર્યો છે તો બીજી વસ્તુ માટે પણ એ ક્ષમતાનો ઉપયોગ કરી શકો છો નોટ ઓનલી ફોર વન પ્રોડક્ટ રાઈટ તો એમ જ અહીંયા કીધું છે કે ઘણા લાંબા સમયના અનુભવથી તમે કોઈ પણ વસ્તુ બનાવો છો તો એની અંદર એવી અજોડ ક્ષમતા તમને મળી જાય છે કે જે હરીફોથી તમને જુદી પાડે છે અને ગ્રાહકોને પણ લાભ આપે છે અને એક વસ્તુ માટે નથી તો જો આના પરથી તમે શું કરશો ખબર તમારે આના પરથી લક્ષણો પણ બહાર પાડી શકો છો અજોડ હોય છે પછી એ લાંબા સમયના અનુભવથી પ્રાપ્ત થાય છે એને હરીફોથી અલગ પાડે છે ત્રણ થઈ ગયા ત્રીજું તમે લખી શકો છો ગ્રાહકોને લાભ પ્રાપ્ત થાય છે પછી એક સેવાના બદલે તેઓ ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે તો પાંચ મુદ્દા લક્ષણોના તમારા આમ જ થઈ ગયા ઓકે ગયા લેકચરમાં એટલે ગયા વિડીયોની અંદર પણ મેં કીધું હતું કે તમે આવી રીતે લાક્ષણિકતાઓ બનાવી શકો છો કન્ફ્યુઝ થવાની જરૂર નથી ઓકે કેટલા માર્ક્સની લાક્ષણિકતા છે એના પર ડિપેન્ડ કરે છે માર્મિક ક્ષમતા અને કેન્દ્રસ્થ કૌશલ્ય કોઈ પણ ક્વેશ્ચન પૂછાય વ્યાખ્યા તમારે આ જ લખવાની છે વ્યાખ્યા અને એક્ઝામ્પલ આપી દેસો એટલે ઘણું થઈ ગયું એક્ઝામ્પલ જોઈ લો જાપાનની કંપનીનું માર્મિક કૌશલ્ય આ બુક્સમાં આપેલા એક્ઝામ્પલ જ તમને બતાવી રહ્યું છું જાપાનની કંપનીનું માર્મિક કૌશલ્ય શું છે કે એનું જે એન્જિન છે ને નાનું હોય છે ઊંચી કાર્યક્ષમતા ધરાવતું હોય છે પછી એપલ જે કંપની છે એની ગ્રાહક મિત્રતા એ લોકો કસ્ટમર સાથે એમનું જે બોન્ડ જે હોય કનેક્શન એ વધારે સારું હોય છે રિસ્પોન્સ એ લોકો વધારે સારું આપતા હોય છે એક વ્યક્તિ એપલની કોઈ પણ પ્રોડક્ટ ખરીદે છે તો એ જ બીજી વાર એ જ કંપનીની જો એને બીજી પ્રોડક્ટ પ્રોડક્ટી લેવી હશે તો એ જ કંપનીની ખરીદવા પસંદ કરે છે પછી છે સોની કંપની તો સોની કંપનીના દ્વારા પણ જે ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવામાં આવે છે લઘુકરણ એટલે કે પોકેટમાં પણ આવી જાય એવા સાધનો પછી છે અમૂલ દૂધ તો આ તો આપણા ઇન્ડિયાનું થઈ ગયું દૂધ અને દૂધની બનાવટો ઓકે તો આ થઈ ગયું તમારા દૂધનું માર્મિક કૌશલ્ય છે અમૂલ દૂધનું હવે આપણે આવીએ ટીક્યુ એમ પર ટીક્યુ એમ મોસ્ટ આઈએમપી ફોર છ માર્ક્સ માટે જે એ બીમાં અથવામાં પૂછાય એના માટે પણ અને ટૂંકનોન જે અલગથી પૂછાય એના માટે પણ ટીક્યુ ટીક્યુ એમ પૂછાઈ શકે છે અને જે બુક્સમાં તમને ખૂબ જ બે ત્રણ પેજ ભરીને લખેલું છે બટ એમાંથી જે આઈએમપી છે મેં અહીંયા લખેલું છે તો પ્લીઝ ફોકસ કરજો પહેલાં આપણે સ્ટાર્ટ કરવાનું પ્રસ્તાવનાથી ઓકે તો એ તમે તમારી રીતે પ્રસ્તાવનામાં કશું પણ લખી શકો છો આના રિલેટેડ કશું પણ એટલે નોટ હવે જો વ્યાખ્યાથી સ્ટાર્ટ કરવાનું છે તો સમગ્ર ગુણવત્તા સંચાલન સેવાની ગુણવત્તાને લોકો કેન્દ્રમાં રાખીને અપનાવવામાં આવતું ગ્રાહકલક્ષી સંચાલન અભિગમ ઓકે કેન્દ્રમાં કોને રાખવાનું છે પેદાશ કે સેવાની ગુણવત્તાને અને એ કેન્દ્રમાં રાખીને તમે જે પણ ગ્રાહક લક્ષી સંચાલન કે અભિગમ અપનાવો છો એને શું કહેવાશે સમગ્ર ગુણવત્તા સંચાલન પેદાશ કે વસ્તુ તો તમારે બનાવવાની જ છે એની ગુણવત્તા બી સારી રાખવાની જ છે પણ એના માટે તમારે ગ્રાહક લક્ષી સંચાલન અભિગમનો ઉપયોગ કરવાનો છે એવી જ રીતે ગ્રાહક લક્ષી ગુણવત્તા કેન્દ્રી સંચાલન ફિલોસોફી કે અભિગમ છે કોણ TQM જે સમગ્ર ગુણવત્તા સંચાલન છે એ ગ્રાહક લક્ષી છે ગુણવત્તા લક્ષી એટલે કે ગુણવત્તા કેન્દ્રિત સંચાલન ઉપર આપણે શું લખ્યું ગ્રાહક લક્ષી સંચાલન અભિગમ એવી જ રીતે આ ગુણવત્તા કેન્દ્રીય સંચાલન પણ છે પછી આમાં લખ્યું છે કે સંચાલકોની જે વૈચારિક ક્રાંતિ છે એમાં શું થાય છે કે પેદાશના વિકાસથી માંડીને પેદાશનો જે વિકાસ કરો છો ત્યાંથી માંડીને ગ્રાહકને આપવામાં આવતી સેવા સંતોષ આનંદ પૂરો પાડો આ બધી જ પાસાઓનો અંદર સમાવેશ થશે એટલે કે સંચાલકો જે પણ વિચારે છે એની બધી જ વિચારોમાં શું હોવું જોઈએ પેદાશ વિકાસથી માંડીને ગ્રાહકને મળતો સંતોષ પરમ આનંદ બધાનો સમાવેશ થવો જોઈએ એ સિવાય ફેક્ટરીમાં કામ કરતા જે કર્મચારીઓ છે એનાથી લઈને સંચાલકોના જે અધિકારીઓ છે એ બધાનો જ સમાવેશ તમારે કરી લેવાનો હોય છે આની અંદર એટલે સ્પર્ધાત્મક ભાવે ગુણવત્તાવાળી જે બી પેદાશ કે સેવા ગ્રાહકને સંતોષ અને પરમ આનંદ પૂરો પાડવાનો છે એટલે કે તમારી જે બી હરીફાઈ કે જે બી સ્પર્ધા ચાલી રહી છે બધાને જ ધ્યાનમાં રાખીને તમારે ગ્રાહકને પરમ આનંદ આપવાનો છે હવે છે કે સમગ્ર ગુણવત્તા સંચાલનના ત્રણ શબ્દો જે જોઈ રહ્યા છો સમગ્ર ગુણવત્તા સંચાલન એ ટોપિકની અંદર જ ત્રણ નામ છે ત્રણ નામની અંદર શું શું છે એ જોઈએ સમગ્ર એટલે કે ટોટલ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એટલે શું થાય ટી ક્યુ એમ પછી તમારે આવી જવાનું છે એના શબ્દો પર તો ટોટલ એટલે સમગ્ર સમગ્રમાં શું આવશે બધા જ વિસ્તારોને આવરી લેવાના છે બધી જ પ્રવૃત્તિઓ આવી જશે બધા જ કર્મચારીઓ અને હંમેશા માટે હોય છે એટલે આ સમગ્રની અંદર આ બધું સમગ્ર થશે ત્યાર પછી છે કોલેટી એટલે કે ગુણવત્તા ગુણવત્તામાં શું હશે ગ્રાહકનો સંતોષ અને ગ્રાહકનો પરમ આનંદ ત્યાર પછી છે મેનેજમેન્ટ એટલે કે સંચાલન તો જ્યાં બી સંચાલન શબ્દ આવે એ સંચાલનની પ્રવૃત્તિઓ ઠોકી દેવાની માળખું વિધિ પ્રક્રિયા અને અંકુશ આને શું કહેવાશે મેનેજમેન્ટ તો સૌપ્રથમ પ્રસ્તાવના લખ્યા બાદ વ્યાખ્યા વ્યાખ્યાની નીચે જે બે ટોપિક સમજાવે એ બે ટોપિક પછી ત્રણે ત્રણ શબ્દોની સમજૂતી તમારે આપી દેવાની છે ત્યાર પછી આપણે આવશું ટિક્યુ એમના જે લક્ષણો છે એ જોઈ લઈએ ટિક્યુ એમના જે લક્ષણો છ લક્ષણો છે એકદમ સમજાવી દઉં છું સતત પ્રક્રિયા સતત પ્રક્રિયા એટલે કે કોઈ પણ તબક્કો આવી જાય એ બધા જ તબક્કામાં તમારે ગુણવત્તાની ચકાસણી કરતું જ રહેવાનું છે તો આને શું કહેવાશે ટીક્યુ એમના લક્ષણ એટલે કે સતત પ્રક્રિયા છે બધી જ સપાટી ઉપર આનું કાર્ય થશે ગ્રાહક લક્ષી એટલે કે ગ્રાહકના સંતોષ અને પરમ આનંદનું આમાં ધ્યાન રાખવામાં આવે છે ગુણવત્તા લક્ષી એટલે કે શૂન્ય ખામી ઓકે લક્ષ્ય નથી ગુણવત્તા લક્ષી છે તો આમાં શું હોય છે શૂન્ય ખામી કોઈ પણ પ્રકારનું એની અંદર ખામી નહીં હશે ઝીરો ડિફેક્ટવાળું પ્રોડક્ટ તમારે બનાવવાનું છે સમગ્ર ગુણવત્તા સંચાલનનો ખ્યાલ એ ગુણવત્તા અંકુશથી કંઈક વિશેષ છે તો ગુણવત્તા અંકુશમાં શું હોય પ્રોડક્ટ બની ગયું પ્રોડક્ટની ચકાસણી કરી લીધી જો કોઈ તમને સુધારા લાગે છે તો સુધારા કરો જો એમાં તમને એમ લાગતું હોય કે હા પ્રોડક્ટ ચલવી લેવાશે તો તમે એને સેકન્ડ્સમાં વેચી શકો છો એ પ્રક્રિયા થાય છે પરંતુ ગુણવત્તા સંચાલનમાં શું થાય છે કે પ્રોડક્ટ જે દરેક સપાટીમાંથી પસાર થાય છે દરેક સપાટીમાં તેની ચકાસણી થાય છે ઓકે દરેક વિભાગોમાં એટલે કે દરેક કર્મચારીઓને આને શીખવાડવામાં આવે છે કે તમારે ગુણવત્તા કરવાની છે એટલે ઝીરો ડિફેક્ટ અહીંયા એ ઉપયોગી થાય છે પછી છે સંઘ ભાવના એટલે કે આ તમારે સંચાલન કરવું હોય ગુણવત્તાનું તો બધા જ કર્મચારીઓ છે બધા જેટલા પણ વિભાગો છે એ બધા એ જ સહકાર સંકલન અને એકબીજાને સહકાર આપીને જ સંઘ ભાવના એટલે કે જૂથ ભાવનાથી સાથે રહેવાનું કામ કરવાનું છે તંત્ર અભિગમ એટલે તંત્ર કેવું હોય એકબીજાના વિભાગથી જોડાયેલું હોય ભાગોથી જોડાયેલું હોય તો એવી જ રીતે આ સંચાલન છે ટીક્યુ એમ એ પણ એકબીજાના વિભાગોથી કંઈક ને કંઈક જોડાયેલું છે ઓકે તો આ થઈ ગયા તમારા છ પોઈન્ટ લક્ષણો થોડુંક અંદર અંદર બે બે લીટી તમે સમજાવી શકો છો હવે આપણે લાભ લઈ લઈએ કે લાભો કયા છે લાભ જોશો તો એકદમ લાભ બી એકદમ ઈસી છે શું છે જો લાભ પહેલો લાભ એ છે કે ગ્રાહકને સંતોષ પરમ આનંદ મળશે અને એક એને વફાદાર એક બજાર પૂરું પડી જશે અને એ કંપની પ્રત્યે શું થઈ જશે એકદમ વફાદારી પ્રાપ્ત થશે ટીક્યુએમને અપનાવનારા એટલે કે અપનાવનારી કોઈ પણ કંપની છે જે ને અપનાવે છે તો એ આંતરરાષ્ટ્રીય બજારની જે હરીફાઈ છે એમાં એ લોકો સરસાઈના લાભ લઈ શકે છે સરસાઈના લાભો એટલે કે જે હરીફો છે એમની અંદર તમારે જોવાનું છે કે કયો ગુણ વધારે છે તો એનો અભ્યાસ થાય છે તો એ શું છે એક પ્રકારના સરસાઈના લાભો છે શૂન્ય ખામીથી શું થશે એક તો તમે જોયું લક્ષણમાં કે શૂન્ય ખામી વાળું પ્રોડક્ટ બનાવવામાં આવે છે તો એનાથી શું થાય છે પુનઃ સુધારાનું કાર્ય ઘટી જાય છે એટલે કે તમે દરેક સપાટી એની ગુણવત્તા ચકાસ્યા કરો તો છેલ્લે તમારે એને પુનઃ સુધારો કરવા માટે મોકલવું પડશે નહીં નકારનું પ્રમાણ પણ નહિવત થઈ જશે કે આ પ્રોડક્ટ નથી બરાબર એવું નકાર આવશે નહીં નફો વધે છે અને નુકસાન ઘટે છે અને તેનાથી તમારી પ્રતિષ્ઠા પણ શું થાય છે વધે છે પછી જે ગ્રાહકની ફરિયાદોનું પ્રમાણ ઘટી જશે ગ્રાહકોને સારા સારા પ્રોડક્ટ મળશે તો એ ફરિયાદ કરશે નહીં હવે કર્મચારીને શું નફો છે અને શું ફાયદો છે તો સંચાલનમાં એને ભાગીદારી મળે છે એક પ્રકારનો એને જુસ્સો મળે છે ઓકે ઉત્સાહી થાય છે કંપની પ્રત્યે વફાદાર રહેશે સંઘભાવનાનું જે વાતાવરણ છે એ ઊભું થાય છે અને વધુ વળતર બોનસ છે સગવડો છે બધું એને પ્રાપ્ત થશે ઓકે એટલે સમજ પડી ગઈ ગ્રાહકને આમાં લાભ થાય છે કંપનીને લાભ થાય છે પ્રોડક્ટને લાભ થાય છે અને છેલ્લું કર્મચારીને પણ આમાં લાભ થાય છે એટલે ટ્યુક્યુ એમ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં શું છે કે બધા વિશે તમને થોડો થોડો પ્રાથમિક ખ્યાલ આપવામાં આવ્યો છે એટલે ચૌદ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાવવો ઇમ્પોસિબલ છે અને પોસિબલ બી છે બટ એ લોકો તમને એ અને બી કરીને પૂછી શકે છે તો એના માટે લક્ષણો છે તેના લાભ છે તેની મર્યાદા છે વ્યાખ્યા છે આટલું કરી લેશો એટલે ઘણો છે બે માર્ક્સમાં પણ ટીક્યુ એમ પૂછાઈ શકે છે તો આટલી માહિતી તમારે એમાં જરૂરથી લખી દેવાની છે તો હવે આપણે જે નેક્સ્ટ આમાં બાકી રહે છે સશક્તિકરણ અને પુનઃ એન્જિનિયર તો અને સાયબર કોપ મૂલ્ય પ્રવાસન છે આ ચાર ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં લેવાના છે જલ્દીથી વિડીયો મૂકીશ એટલે બધાના જ મને કમેન્ટ આ વિડીયોમાં જોઈએ તો જ નેક્સ્ટ વિડીયો બનાવવાની મને ખબર પડશે ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બધા જ વાંચતા રહેજો એક્ઝામ તમારી આવી રહી છે તો ફૂલ તૈયારી કરી લેજો કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ સ્ટડીઝની ચેનલની અંદર જઈને તમે એમાં કમેન્ટ કરી શકો છો આપણે ઇન્સ્ટા આઈડી પણ છે ઇન્સ્ટા આઈડી પર ફોલો પણ કરી શકો છો એન્ડ કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો તમારું ચેનલ હંમેશા ઓપન છે થેન્ક યુ સો મચ